તેના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 24, ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે? તો અહીં બાજુની જે ડાયાગ્રામ છે, બાજુનો જે ફોટોગ્રાફ્સ છે, એની અંદર આપણને ઓઝોન સ્તર નરી આંખે દેખાય છે. આ સૂર્યપ્રકાશ છે, સૂર્ય છે, સૂર્યમાંથી આવતો સૂર્યપ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ કિરણો, રાઈટ. વચ્ચારે પૃથ્વી છે, પૃથ્વીની ઉપર આવેલા અલગ અલગ સ્તર, એની અંદર સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું ઓઝોન સ્તર. ઓકે, આ જે વચ્ચારે તમને દેખાય છે એ છે ઓઝોન સ્તર. અલગ ડિઝાઇન કરીને તમને અલગ પાડી દો. આ ઓઝોન સ્તર, હવે આ ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે તેની આપણે વાત કરવાની છે. ઓકે, હવે ધ્રુવ પ્રદેશનો જે વિસ્તાર છે, આ ધ્રુવ પ્રદેશના વિસ્તારની અંદર હાલમાં 40-50% આ ઓઝોનનો જે વિસ્તાર છે, રક્ષણ માટેનું આવરણ છે, એનો નાશ થઈ ગયેલો છે. એના કારણે પૃથ્વી ઉપર શું નુકસાન થાય છે? તો કે આ જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ ડાયરેક્ટ જ પૃથ્વી ઉપર આવે. બાકી શું થતું હતું? તો કે આ ઓઝોનનું જે સ્તર હતું એના કારણે આ જે કિરણો છે એ સીધા નહોતા આવતા, વચ્ચે કંઈક આવરણ આવી જતું હતું, એના કારણે પૃથ્વીને રક્ષણ મળતું હતું. પણ હવે શું થાય છે? તો કે આ ઓઝોનનું સ્તર છે એ પ્રમાણમાં નબળું પડ્યું, એના કારણે સૂર્યના કિરણો ડાયરેક્ટ જ ક્યાં જાય છે? તો કે પૃથ્વી ઉપર જાય છે. હવે કેવી રીતે જાય છે? પૃથ્વીનું આ ઓઝોનનું સ્તર કઈ રીતે વિખંડન પામ્યું, કઈ રીતે વિઘટન પામ્યું એની વાત કરવાની છે. તો એક સામાન્ય પ્રક્રિયા થાય છે, ક્લોરીનની પ્રક્રિયા થશે, O3 એટલે કે ઓઝોન થશે. હવે આ પ્રક્રિયાની અંદર ક્લોરીન મોનોક્સાઇડ બને છે. પ્લસમાં છૂટું પડે છે O2, જો Cl, O3, આ O3માંનો એક O અહીંયા જોડાઈ ગયો ક્લોરિન સાથે, છૂટું શું પડ્યું? O2. હવે આજે ક્લોરિન હતો વાતાવરણની અંદર, જે બહુ જ નુકસાનકારક છે. ક્યાંથી નીકળે છે? તો કે ધુમાડા દ્વારા નીકળે છે, પ્રદૂષકો દ્વારા નીકળે છે. આજે ક્લોરિન હતો એ ઓઝોનના સ્તર સાથે જોડાણો અને ક્લોરિન મોનોક્સાઇડ બનાવ્યું. આ જે છે ક્લોરિન મોનોક્સાઇડ એ પૃથ્વીને તો નુકસાન કરે જ છે, સાથે સાથે આજે બહારનું આવરણ છે ઓઝોન સ્તર તેને પણ ઘણા બધા પ્રમાણમાં નુકસાન કરે છે. હવે આગળની નેક્સ્ટ પ્રક્રિયા શું થાય છે? તો કે CLO આ પાછું પ્રક્રિયા કરશે ઓઝોન સાથે અને બને છે શું? તો કે Cl+2O2. ઓકે, હવે આ Cl છે એ પાછું પ્રક્રિયા કરશે ઓઝોન સાથે, Cl+O3, જો ઉપર આપેલી પ્રક્રિયા સેમ થઈ ગઈ. હવે આના કારણે, આના ઉપરથી આપણે તારણ શું કાઢી શકીએ? તો કે આ જે ક્લોરિનનો અણુ છે એ ઓઝોનના લાખો અણુને નુકસાન પહોંચાડે છે. કેટલા અણુ? તો કે લાખો અણુને નુકસાન પહોંચાડે છે. કોણ? તો કે આ ક્લોરિનનો એક અણુ. ક્લોરિનનો એક અણુ જે છે એ લાખો અણુને નુકસાન પહોંચાડે છે. હવે આજે લાખો અણુને નુકસાન તો પહોંચાડી દીધું, પણ એમાં ક્લોરિનમાં પણ મહત્વનો કોણ? તો કે CFC. વિદ્યાર્થી મિત્રો, આનું પૂરું નામ તમને આવડે છે, ક્લોરો ફ્લોરો કાર્બન. જો અહીંયા CFCS લખેલો હોય નાનો એવો સ્મોલ, તો આપણે પાછળ સ લગાડી દેવાનું, ક્લોરો ફ્લોરો કાર્બન્સ. આ પણ એક માર્કનો મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે. ઓકે, હવે આ CFCS શું છે? તો કે ક્લોરિનનો જે એક ભાગ છે, ક્લોરિનનો જે અણુ છે, CFCS દ્વારા પૃથ્વી ઉપર આ જે ઓઝોન સ્તર છે તેને નુકસાન ઘણું બધું પ્રમાણમાં થાય છે. હવે એના કારણે શું થાય છે? તો એમાં તમને પહેલાં કીધું કે ઉપરથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, સૂર્યપ્રકાશ આવે છે, ડાયરેક્ટ આવે છે પૃથ્વી ઉપર, અને પૃથ્વી ઉપરનું જે સજીવ સૃષ્ટિ છે તેને નુકસાન પહોંચાડે છે. હવે આ નુકસાન નથી થવા દેવાનું, તો આપણે આ ઓઝોન સ્તર છે એને જાળવી રાખવું પડશે. એના માટે તો કે આ જે CFC છે એનું પ્રમાણ ઘટાડવું પડશે. તો આ કઈ રીતે ઘટાડી શકાય? તો CFC એનું પ્રમાણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે હવે ધીરે ધીરે છે ને આ CFCની જગ્યાએ HFC વાયુ ઉપયોગમાં આવે છે. CFC પહેલાં ક્યાં ઉપયોગમાં આવતો હતો? કે રેફ્રિજરેટર છે, ફ્રીજ છે, આ બધાની અંદર આ જે CFC છે તેનો ઉપયોગ થતો હતો. હવે દિન પ્રતિદિન CFCનો ઉપયોગ ઘટાડી અને HFC ચાલુ કરી દીધું છે, હાઇડ્રોફ્લોરોકાર્બન. પરંતુ એની અંદર પણ કંઈક એટલો બધો ઝાઝો ચેન્જ નથી થયો, એનાથી પણ ઓઝોન સ્તર છે તેને નુકસાન તો થાય જ છે. ઓકે,
તો હવે સીએફસીની જગ્યાએ હાઇડ્રોક્લોરોકાર્બન સ્ટાર્ટ થયું છે, પણ એના દ્વારા પણ ઓઝોનને નુકસાન થાય છે. તો હવે ઓઝોનને નુકસાન ઘટાડવું છે તો આપણે શું કરવું પડશે? તો કે જો જરૂરિયાત નથી તો એર કન્ડિશન એસીનો ઉપયોગ ઓછો કરવાનો, રેફ્રિજરેટરનો ઉપયોગ ઓછો કરવાનો, જેથી કરી અને સીએફસીનું પ્રમાણ ઘટશે, જેથી વાતાવરણમાં ક્લોરિનનું પ્રમાણ પણ ઘટશે અને જેના કારણે આજે ઓઝોન સ્તર છે તેનું નુકસાન પણ અટકશે. અને જો ઓઝોન સ્તરનું નુકસાન અટકશે તો એના કારણે પૃથ્વીને શું મળશે? તો કે રક્ષણ મળશે. તો પૃથ્વીને રક્ષણ મળશે જેથી કરીને જે સજીવ સૃષ્ટિ છે એ ટકી રહેશે. તો આ આપણો જે ક્વેશ્ચન હતો કે ઓઝોનનું સ્તર કેવી રીતે વિઘટન પામે છે, કેમ નાશ પામે છે, તો એ અહીંયા સુધી હતો. ઓકે.